તો દિલ્હી હિંસાના ફરાર આરોપી દીપ સિદ્ધુનો એક વિડીયો સામે આવ્યો છે. આરોપી દીપ સિદ્ધુ પોતાના ફેસબુક એકાઉન્ટ પર વિડીયો જાહેર કરીને ખેડૂત નેતાઓને ધમકી આપી છે. વિડીયોમાં દીપ સિદ્ધુ ખેડૂત નેતાઓને કહી રહ્યો છે કે જો હું તમારી પોલ ખોલીશ તો તમને દિલ્હીથી ભાગવાનો રસ્તો પણ નહીં મળે. તો દિલ્હી હિંસા બાદ ફરાર આરોપી દીપ સિદ્ધુએ એવો પણ દાવો કર્યો છે કે તે ક્યાંય પણ ભાગી ગયો નથી અને પોતે સિંધુ બોર્ડર ઉપર હોવાનો પણ દાવો કર્યો છે. તો બુધવારે મોડી રાત્રે ફેસબુક પર લાઈવ કરીને તેણે કહ્યું હતું કે તમે વિશ્વાસઘાતીનું પ્રમાણપત્ર આપી દીધું છે, પરંતુ હું બોલીશ તો દિલ્હી પણ તમને નહીં સંઘરે. સાથે એવું પણ કહ્યું હતું કે મારા વિરુદ્ધ લોકોમાં નફરત અને ખોટી વાતો ફેલાવવામાં આવી રહી છે. ગણતંત્ર દિવસની રેલી અંગે વાત કરતા તેણે કહ્યું કે નક્કી કરાયેલા રૂટ પર માત્ર 3000 લોકો જતા. તેણે કહ્યું કે સિંધુ, ટીકરી અને ગાઝીપુર બોર્ડરથી લોકો પોતે જ ખોટા રૂટ પર લાલ કિલ્લા તરફ નીકળી ગયા હતા. એક સંઘર્ષ જો અસી વિડ્યા, સાડે મોરચે નું કોઈ ઢા ના લગે, ਪਰ ਹੁਣ ਜਿਸ ਪੜਾਅ ਤੇ ਆ ਗਏ ਆ ਨਾ, ਹੁਣ ਕੁਛ ਗੱਲਾਂ ਕਰਨੀਆਂ ਬੜੀਆਂ ਜ਼ਰੂਰੀ ਆ। ਪਹਿਲੀ ਗੱਲ ਤਾਂ ਇਹ, 26 ਤਰੀਕ ਤੋਂ ਪਹਿਲਾਂ ਜਿਹੜੀ ਰਾਤ ਸੀ, ਉਸ ਰਾਤ ਨੂੰ ਸਾਡੇ ਨੌਜਵਾਨਾਂ ਨੇ ਤੇ ਹੋਰ ਬਈ ਕਈ ਬੰਦਿਆਂ ਨੇ ਸਟੇਜ ਤੇ ਜਾ ਕੇ ਆਪਦਾ ਰੋਸ ਪ੍ਰਗਟ ਕੀਤਾ। ਕਿਸਾਨ ਆਗੂਆਂ ਕੋਲੇ ਇਹ ਗੱਲ ਕਹੀ ਵੀ ਤੁਸੀਂ ਸਾਨੂੰ ਇੱਥੇ 26 ਤਰੀਕ ਦਾ ਦਿੱਲੀ ਅੰਦਰ ਪਰੇਡ ਕਰਨ ਵਾਸਤੇ